આજે અખાત્રીજના દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર. આજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેતી માટે આજથી 30 જૂન સુધી તબક્કાવાર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળસપાટી આજે 123.95 મીટરે નોંધાઈ હતી. પ્રથમ દિવસે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલ ડેમમાં 2,000 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી 30 જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો છે. આ માટે નર્મદાની કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામના નેટવર્ક, ખારીકટ કેનાલ અને સૌની યોજનાના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આગામી 30 જૂન સુધી પાણીનો સપ્લાય કેનાલ નેટવર્ક મારફતે ચાલુ રાખવાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે 13મી મેની સ્થિતિએ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની સપાટી 123.38 મીટર પર છે. આ પાણી રાજ્યના નાગરિકોના ઉનાળાના પીવાનું પાણી પૂરું પાડવા માટે અને ખેડૂતોને ખેતી માટે પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવાશે. પાણીનો યોગ્ય વપરાશ થાય તે માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક એરિયામાં નિશ્ચિત સમયગાળામાં સપ્લાય મળશે તેવું આયોજન કરાયું છે. રાજ્યના જ વિસ્તારોમાં પાણીની જરૂર હશે તે જ વિસ્તારમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને ખાસ્સો લાભ થશે. જોકે આગામી 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના હોવાથી આ વર્ષે પાણીની બહુ મોટી તકલીફ પડવાની સંભાવનાઓ ઓછી જણાય છે. નીતિન પટેલે ઉમેર્યું કે ઉનાળાની સિઝનમાં ખેડૂતો અને પશુપાલકોને પાણીની જરૂરિયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ સુજલામ સુફલામ, ફતેવાડી, ખારીકટ તથા સૌની યોજનામાં સિંચાઈ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે, જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.